नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आज सेशन में आप सबनों हार्दिक स्वागत करू छू। मित्रों, आप लोग सीखी रहा है सेमेस्टर टू में टॉपिक 8। टॉपिक नो टाइटल है बेसिक स्किल्स फॉर सक्सेस, जेमा चैप्टर नंबर 37। चैप्टर 37 नो टाइटल है प्रॉब्लम सॉल्विंग एंड डिसीजन मेकिंग। जीवन में अपने अलग अलग प्रकार की समस्याओं सामनो करता हो तो आ समस्याओं नो निराकरण केवी रीते करवू जोईए अने समस्याओं निराकरण करवा माटे डिसीजन मेकिंग एटले के निर्णय केवी रीते लेवो जोईए आना विषयनी वात आपणे आ लेसन में समझवाना छीए। तो मित्रों, शुरू करिए प्रॉब्लम सॉल्विंग अने डिसीजन मेकिंग। आ पण जीवन में सफल थवा माटे खूब ज अगत्यनी स्किल छे। तो समस्या उकेल अने निर्णयनी प्रक्रिया, तो जीवन व्यवहार एक जटिल प्रक्रिया छे। जीवननी अंदर अलग अलग प्रकारनी समस्याओ वारंवार आवती ज होय छे। जीवन में दरेक क्षेत्र में अपने कंईक मेळववा इच्छता होईए छीए, ए इच्छित बाबत मेळववा माटे अपने विविध कार्यो करीए छीए, परंतु दरेक कार्यो में कोई ने कोई समय अपने अवरोध अनुभवीए छीए, क्यारेक मूंझाई जईए छीए अने ध्येय सिद्ध करवाना अपना प्रयत्नों मुश्किल बनता होईए छे। त्यारे अपने कहीए छीए के आ समस्या उत्पन्न थई छे, मतलब के ज्यारे आपणो ध्येय सिद्ध करवा माटे कंईक अड़चण ऊभी थाय तो ये अड़चण ये अपना माटे समस्या छे एम कही शकाय। तो हवे आ समस्यानुं निराकरण केवी रीते करवुं एना विषेनी वात करी। पहला तो वॉट इज अ प्रॉब्लम, एटले के समस्या एटले शुं एना विषेनी वात समझिए। तो समस्यानी अंग्रेजीमां जो व्याख्या आपीए तो प्रॉब्लम इज अ मैटर ओर सिच्युएशन रिगार्डेड एज अनवेलकम ओर हार्मफुल एंड नीडिंग टू बी डेल्ट विथ एंड ओवरकम। तो प्रॉब्लम એટલે કે એ એવા પ્રકારની પરિસ્થિતિ છે કે જે અનવેલકમ, અનવેલકમ એટલે અનિચ્છનીય છે, મતલબ કે તમે ઈચ્છાનું તો ધરાવતા કે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય, પરંતુ એ પરિસ્થિતિ આપોઆપ પોતાની મેળે ઉપસ્થિત થાય છે, તો એ અનવેલકમ એટલે કે અનિચ્છનીય છે। હાર્મફુલ એટલે કે આપણને નુકસાનકારક છે, એન્ડ નીડિંગ ટુ બી ડેલ્ટ વિથ મતલબ કે જેને ખૂબ જ ઝડપથી એનો સુધાર કરવાની જરૂર પડે છે। આવા પ્રકારની પરિસ્થિતિ એને પ્રોબ્લેમ એટલે કે સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે। પ્રોબ્લેમ કેન બી ડિફાઇન્ડ એઝ અ સિચ્યુએશન ઇન વિચ વી એક્સપિરિયન્સ અનસર્ટિનિટી ઓર ડિફિકલ્ટી ઇન અચિવિંગ વોટ વી વોન્ટ ટુ અચીવ। તો પ્રોબ્લેમ એટલે એવા પ્રકારની પરિસ્થિતિ કે જેમાં આપણે જે અચીવ કરવા માગીએ છીએ, મતલબ કે જે ધ્યેય પ્રાપ્ત કરવા માગીએ છીએ, એ ધ્યેય પ્રાપ્ત કરવામાં આપણને અનસર્ટિનિટી એટલે કે અચોકસાઈ અથવા તો ડિફિકલ્ટી એટલે કે મુસીબત, તો આ ધ્યેય પ્રાપ્ત કરવામાં મુસીબત કે અનિશ્ચિતતા જ્યારે ઉપસ્થિત થાય તો એ અનિશ્ચિતતા કે એ મુસીબત છે એ આપણા માટે પ્રોબ્લેમ એટલે કે સમસ્યા છે એમ કહી શકાય। વોટ ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ, હવે પ્રોબ્લેમ એટલે શું એ તો આપણે સમજી લીધું, હવે પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યાનું નિરાકરણ એટલે શું એના વિશેની વાત કરીએ। તો પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ સોલ્યુશન્સ ટુ ડિફિકલ્ટ ઓર કોમ્પ્લેક્સ ઇશ્યુઝ। પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે તમારી સામે જે આ મુસીબતો આવી છે એ મુસીબતમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો તમે જે ગોતો છો એ રસ્તો ગોતવાની પ્રક્રિયા એને પ્રોબ્લેમ સોલ્વિંગ તરીકે ઓળખવામાં આવશે। નીડ ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, આ સમસ્યાના નિરાકરણ માટેની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની સ્કિલ શા માટે જરૂરી છે, તો આપણે સમસ્યાના ઉકેલનું શાસ્ત્ર શા માટે જાણવું જોઈએ, કારણ કે સમસ્યા એ જીવનનો અંતર્ગત અને અનિવાર્ય ભાગ છે। જ્યાં સુધી તમે જીવન જીવશો ત્યાં સુધી અનેક પ્રકારની સમસ્યાઓ તમારી સામે આવતી જ રહેશે। જો તમારી અંદર આ સમસ્યાના ઉકેલની આવડત નહીં હોય તો તમે જીવનમાં સમસ્યાઓ ઉકેલી નહીં શકો અને તમને સ્ટ્રેસનો સામનો કરવો પડશે। તમે ઈચ્છો કે ન ઈચ્છો, સમસ્યાત્મક પરિસ્થિતિઓ તો દર વખતે કોઈ ને કોઈ રીતે ઊભી થવાની જ છે। તમે વિદ્યાર્થી હોય, તમે કર્મચારી હોય, વ્યવસાયિક પેઢીના માલિક હોય, રાષ્ટ્રપ્રમુખ હોય કે બીજી કોઈ પણ તમારી પોસ્ટ હોય, તમારે સમસ્યાઓનો સામનો તો કરવાનો જ છે અને આ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે નિર્ણયો તો લેવા જ પડશે। આથી સમસ્યા કઈ રીતે વધુ અસરકારક રીતે હંમેશ માટે ઉકેલી શકાય તે કૌશલ્ય વિકસાવવું એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ અગત્યનું છે। જો વ્યક્તિની અંદર આ સમસ્યા નિવારણનું કૌશલ્ય નહીં હોય તો વ્યક્તિ એ સમસ્યામાંથી બહાર નહીં આવી શકે અને વ્યક્તિને લાંબા ગાળાનું નુકસાન થશે। તો પ્રોબ્લેમ સોલ્વિંગની પ્રોસેસ આપણે જોઈએ તો અહીંયા એક ચાર્ટના માધ્યમથી પ્રોબ્લેમ સોલ્વિંગ માટેની તમને
પ્રોસેસ આપેલી છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે એનો અભ્યાસ કરતા જઈએ. સૌથી પહેલું સ્ટેપ છે આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ્સ. એટલે સૌથી પહેલું કામ તો આપણે એ કરવાનું છે કે પ્રોબ્લેમને ગોતવાનું છે કે આપણી સામે શું સમસ્યા છે. દાખલા તરીકે તમે કંપનીના સેલ્સ મેનેજર છો અને તમારી સામે કંઈક પ્રોબ્લેમ આવ્યો છે, તો પ્રોબ્લેમ શું છે? તો દાખલા તરીકે આપણે ખબર પડી કે આપણી કંપનીનું સેલ્સ છે એ ઘટી રહ્યું છે. તો સેલ્સ ઘટી રહ્યું છે એ આપણી સામે સમસ્યા છે. તો આ પહેલું સ્ટેપ આપણને ખબર પડી, આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ. તો વોટ ઇઝ ગોઈંગ ઓન, શા માટે આ સેલ્સ ઘટી રહ્યું છે, એ પહેલું સ્ટેપ થયું. પછી બીજું સ્ટેપ શું છે? એક્સપ્લોર ધ ડિટેલ્સ. એક્સપ્લોર ધ ડિટેલ્સ મતલબ વોટ ડુ વી નો, આપણે શું જાણીએ છીએ. તો સેલ્સ ઘટી રહ્યું એ આપણી સમસ્યા છે, પણ હવે આપણે એ ગોતવાનું છે કે સેલ્સ શા માટે ઘટી રહ્યું છે, કયા કયા કારણો એવા છે કે જે કારણોને હિસાબે સેલ્સમાં ઘટાડો થઈ રહ્યો છે. તો આપણને જે ખબર હોય એવા કારણોનું અહીંયા લિસ્ટ બનાવવાનું છે. દાખલા તરીકે આપણને ખબર છે કે આપણું આપણી જે વસ્તુ છે એની કિંમત માર્કેટમાં અન્ય લોકો કરતાં વધારે છે, એને કારણે સેલ્સ ઘટી રહ્યું છે. અથવા તો આપણને એ ખબર છે કે આપણી પ્રોડક્ટની ક્વોલિટી છે બીજા કંપની કરતાં ઓછી છે, એને કારણે સેલ્સ ઘટી રહ્યું છે. તો આ જે વસ્તુ આપણે કરી, આ એક્સપ્લોર ધ ડિટેલ્સ એટલે કે જે આપણને ખબર છે એના વિશેના કારણો, એની નોંધ બનાવી દીધી. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ, એનાલિસિસ એન્ડ સેટ ગોલ્સ. હવે જે આપણને ખબર નથી એનું એનાલિસિસ કરવાનું છે. જે ખબર હતી એના માટેનું તો લિસ્ટ બનાવી નાખ્યું, આટલા આટલા કારણો કદાચ હોઈ શકે કે જેને કારણે સેલ્સ ઘટી રહ્યું છે. આ સિવાયના હજી કયા કારણો છે? તો એને કહેવાય રૂટ કોઝ, એટલે કે મૂળ કારણો, જે કદાચ આપણને ખબર નથી પણ એ કારણોને હિસાબે સેલ્સ ઘટી રહ્યું હોય એવું બની શકે. તો વોટ આર ધ રૂટ કોઝિસ, મૂળ કારણો કયા છે આ સેલ્સમાં ઘટાડો થવાને કારણે? તો આપણને અહીંયા ખબર પડી, એનાલિસિસ કર્યું એટલે કે ભાઈ આપણે જે વસ્તુ બનાવીએ છીએ એના કરતાં ઓછી કિંમતવાળી વસ્તુ આપવાવાળા આપણા કમ્પિટિટર્સ, આપણા સ્પર્ધકો છે એની સંખ્યામાં વધારો થઈ ગયો, અથવા તો આપણે જે પ્રોડક્ટ બનાવતા હતા એની ટેકનોલોજીમાં સુધારો થઈ ગયો, આપણે એ ટેકનોલોજી હજી અપનાવી નથી. આમ ઘણા બધા કારણો આપણને મળશે જે રૂટ કોઝ એનાલિસિસ કર્યું કહેવાય. એ એનાલિસિસ કરી લીધા પછી નેક્સ્ટ સ્ટેપ છે લુક ફોર અલ્ટરનેટિવ્સ. હવે આના માટે આપણે અલ્ટરનેટિવ્સ એટલે કે અલગ અલગ વિકલ્પો તપાસવાના છે, મતલબ વોટ કુડ બી ડન, હવે આપણે શું કરી શકીએ. તો આપણને ખબર પડી કે ભાઈ આપણે જૂની ટેકનોલોજીવાળી વસ્તુ વેચતા હતા, તો આપણે શું કરી શકીએ હવે? તો કે ટેકનોલોજીમાં સુધારો કરો. આપણને ખબર પડી કે આપણી વસ્તુની કિંમત ખૂબ વધારે હતી, તો હવે અહીંયા અલ્ટરનેટિવ શું છે આપણા માટે? તો કે કિંમત ઘટાડી નાખો, એ આપણા માટે અલ્ટરનેટિવ છે. તો અહીંયા કયા કયા અલ્ટરનેટિવ્સ છે, અલ્ટરનેટિવ તપાસો. અલ્ટરનેટિવ તપાસી લીધા પછી શું? તો કે સિલેક્ટ ધ કરેક્ટ અલ્ટરનેટિવ. તમારી સામે એક કરતાં વધારે વિકલ્પો જ્યારે આવે તો વોટ ઇઝ ધ બેસ્ટ, મતલબ કે કયો અલ્ટરનેટિવ છે સૌથી સારામાં સારો છે. કિંમત ઘટાડવી એ અલ્ટરનેટિવનો ઉપયોગ કરવો, ગુણવત્તા સુધારવી એ અલ્ટરનેટિવનો ઉપયોગ કરવો, કે આ વસ્તુનું ઉત્પાદન જ બંધ કરી દેવું એ અલ્ટરનેટિવનો ઉપયોગ કરવો. આમ કયા કયા વિકલ્પમાંથી સારો વિકલ્પ કયો છે, શ્રેષ્ઠ વિકલ્પ કયો છે એને શોધો. શ્રેષ્ઠ વિકલ્પ શોધી લીધો ત્યાર પછી નેક્સ્ટ છે ઇમ્પ્લિમેન્ટ. હવે જે સારો વિકલ્પ તમને દેખાય એ વિકલ્પનું અમલ કરો, એને ઇમ્પ્લિમેન્ટ કરો, મતલબ કે એને લાગુ પાડો. હાઉ ડુ વી ગો અબાઉટ ઇટ, મતલબ કે આ વિકલ્પનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે આપણે કેવી રીતે કામ કરશું એના વિશે તમે આગળ વિચારો. તો એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું ગણાશે. ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા પછી ઇવેલ્યુએટ એન્ડ ટેસ્ટ, મતલબ કે તમે જે વિકલ્પનો અમલ કર્યો એક મહિના સુધી એને સતત ઓબ્ઝર્વ કરતા રહ્યો, એક મહિના પછી ફરીથી પાછું ઇવેલ્યુએશન કરવાનું કે ભાઈ આપણે ગુણવત્તામાં સુધારો કર્યો, તો સુધારો કર્યા પછી હવે આપણું સેલ્સ વધ્યું કે નથી વધ્યું, પ્રોબ્લેમ આપણો સોલ્વ થયો કે નથી થયો, આનું મૂલ્યાંકન કરવાનું છે, જેને ઇવેલ્યુએશન કર્યું કહેવાય. આમ જો તમે સાચો વિકલ્પ શોધ્યો હશે તો માનો કે તમારું સેલ્સ જે ઘટતું હતું હવે એક મહિના પછી સેલ્સમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ, તો આનો મતલબ એમ કે આપણે જે વિકલ્પ પસંદ કર્યો હતો એ સાચો વિકલ્પ હતો, હવે એના ઉપર આપણે આગળ કાર્યવાહી કરવી જોઈએ, તો આપણો પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે. તો આમ આ દરેક સ્ટેપ્સનું આપણે પાલન કરીએ તો પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝી થઈ શકે. ત્યારબાદ ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય લેવાની પ્રક્રિયા. ડિસિઝન મેકિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ચોઇસીસ બાય આઈડેન્ટિફાઈંગ અ ડિસિઝન, ગેધરિંગ ઇન્ફોર્મેશન એન્ડ અસેસિંગ અલ્ટરનેટિવ રિઝોલ્યુશન્સ. ડિસિઝન મેકિંગ એ શું છે? તો કે એવી પ્રક્રિયા છે કે જે પ્રક્રિયામાં આપણે અલગ અલગ પ્રકારના વિકલ્પો શોધવાના છે અને એ દરેક વિકલ્પમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ હોય એને પસંદ કરવાનો છે.
તો જ્યારે તમારી સામે કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એક કરતાં વધારે વિકલ્પો હોય, તો એ એક કરતાં વધારે જે અલ્ટરનેટિવ્સ છે એમાંથી એક અલ્ટરનેટિવ પસંદ કરો તો તમે નિર્ણય લીધો છે એમ કહી શકાય. અથવા તો એની બીજી વ્યાખ્યા આપીએ તો સિલેક્શન ઓફ ધ બેસ્ટ કોર્સ ઓફ એક્શન ફ્રોમ અમંગ ધ પોસિબલ અલ્ટરનેટિવ્સ. મતલબ કે તમારી સામે જેટલા પણ પોસિબલ અલ્ટરનેટિવ્સ છે, જેટલા પણ શક્ય વિકલ્પો છે, એ શક્ય વિકલ્પોમાંથી બેસ્ટ વિકલ્પ છે એને પસંદ કરવાની પ્રક્રિયા, એને ડિસિઝન મેકિંગ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ સ્વોટ એનાલિસિસ. સ્વોટ એનાલિસિસ વિશે આગળ પણ આપણે એક ચેપ્ટરમાં ભણી ગયા છીએ, અહીંયા ફરીથી પાછી એની વિશે ચર્ચા કરીએ. સ્વોટ એનાલિસિસ, તો સ્વોટ એ ચાર અલગ અલગ શબ્દો છે, એમાંથી પહેલો અક્ષર લઈને આપણે બનાવ્યું છે. સ્વોટમાં એસનો મતલબ થાય છે સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે તમારી શક્તિઓ કે ક્ષમતાઓ, એના વિશે તમે માહિતી મેળવો. વીકનેસીસ એટલે કે નબળાઈઓ. આ નબળાઈઓ છે એ તમારા ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે તમારા માટે નુકસાનકારક હોય છે, જ્યારે સ્ટ્રેન્થ છે એ તમારા હેતુઓ, તમારા ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે તમને ઉપયોગી થાય છે. આ સ્ટ્રેન્થ અને વીકનેસીસ છે આંતરિક પરિબળો છે. જ્યારે બાહ્ય પરિબળોની વાત કરીએ તો ઓપોર્ચ્યુનિટી એટલે કે તક. તમારી સામે કોઈ પણ પ્રકારની હકારાત્મક બાબત આવે તો એ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે એમ કહી શકાય, અને તમારી સામે કોઈ નકારાત્મક બાબત ઉપસ્થિત થાય તો એ તમારા માટે થ્રેટ છે એમ કહી શકાય, જે ધમકીઓને કારણે તમારા ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે તમને નુકસાન પહોંચાડતી હોય એ વસ્તુઓ તમારા માટે થ્રેટ્સ છે. તો આમ દરેક વ્યક્તિએ પોતાની સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ આનું મૂલ્યાંકન કરવું જોઈએ, જેથી કરીને વ્યક્તિને ખબર પડે કે મારી અંદર કેવા પ્રકારની ક્ષમતાઓ છે, જે ક્ષમતાઓનો ઉપયોગ કરીને હું આ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે મારી તક છે એમાંથી મહત્તમ ફાયદો મેળવી શકું, એવી કઈ કઈ વીકનેસીસ છે જે વીકનેસીસને આપણે ઘટાડીએ તો આ ધમકીઓનો આપણે સામનો કરી શકીએ. તો આનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા એને સ્વોટ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ડિલેમા અથવા ડાયલેમા, આવા શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવે છે. ડાયલેમા એટલે મૂંઝવણ, દુવિધા કે ધર્મસંકટ. ડાયલેમા શબ્દ છે એ લેટિન ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે બે સમાન પસંદ કે નાપસંદ કે લાભદાયી કે ગેરલાભદાયી વિકલ્પો, જેમાંથી કોઈ એકની પસંદગી કરવાની ફરજ પડે ત્યારે અનુભવાતી પરિસ્થિતિ, જેમાં આપણી સમક્ષ પસંદ કરવા માટે એક કરતાં વધારે એવા વિકલ્પો હોય જેમાંથી આપણે કોઈ પણ એક વિકલ્પને પસંદ કરવામાં ગડમથલ અનુભવતા હોઈએ. આપણે પહેલો વિકલ્પ પસંદ કરીએ તોય આપણને એમ થાય કે આના કરતાં બીજો પસંદ કર્યો તો વધારે સારું હતું, બીજો વિકલ્પ પસંદ કરીએ તો આપણને એમ થાય કે આના કરતાં પહેલો વિકલ્પ વધારે સારો હતો. આમ જ્યારે તમારી સામે એક કરતાં વધારે વિકલ્પ હોય અને દરેક વિકલ્પની પસંદગીમાં તમને ગડમથલ અનુભવાય, દરેક વિકલ્પની પસંદગીમાં તમને સમસ્યા જ લાગે કે આના કરતાં ઓલું સારું હતું ને પહેલાં કરતાં બીજું સારું હતું, આવી જ્યારે પરિસ્થિતિ છે ત્યારે એને ધર્મસંકટ તરીકે ઓળખવામાં આવે છે. ઉપલબ્ધ વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પને ખાસ કોઈ દ્રષ્ટિકોણથી વિચારીને પસંદ કરીએ તો તરત જ બીજા વિકલ્પના ફાયદા આપણે જતા કરવા પડશે એવી લાગણી આપણને અનુભવ થતી હોય. મતલબ કે આપણને એમ લાગે કે પહેલો વિકલ્પ પસંદ કરશું તો બીજું આપણે જતું કરવું પડશે, તો આપણને એમ લાગે કે ના ના તો બીજું પસંદ કરી લઈએ, તો આપણા મનમાં એવો વિચાર આવે કે ના ના એના કરતાં તો પહેલું વધારે સારું છે. તો આમ જ્યારે બે વિકલ્પમાંથી કયો વિકલ્પ પસંદ કરવો આ તમારા માટે સ્પષ્ટ ન થાય ત્યારે તમે ધર્મસંકટ અનુભવી રહ્યા છો એવું કહી શકાય. આ રીતે આપણે બે પૈકી કોઈ એક પણ વિકલ્પ એને શુદ્ધ ભાવે સરળતાથી સ્વીકારી શકતા હોતા નથી. વ્યક્તિની આ પ્રકારની માનસિક વિચલિત અવસ્થા, આ પ્રકારની મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ એને ડિલેમા અથવા તો ડાયલેમા ના નામથી પ્રયોજવામાં આવે છે. તો આમ વ્યક્તિગત સમસ્યાઓનું નિવારણ કેવી રીતે કરવું એના વિશેની વાત કરી અને ડાયલેમા એનું સોલ્યુશન એના વિશેની વાત કરી. થેન્ક યુ.